એડેનિયમ એટલે આપણો સૌનો માનીતો પ્લાન્ટ અને ખૂબ સહેલાઈથી તકતો પ્લાન્ટ. એમાં ખૂબ સુંદર ફ્લાવરિંગ પણ આવે અને એને કાંઈ પણ કેરની જરૂર ન પડે. તમે અગાસીએ ખુલ્લામાં મૂકી દો, મહિનાઓ સુધી પાણી ન પાવ તો પણ એને કંઈ જ થતું નથી. હવે આ એડેનિયમનું પ્રોપોગેશન બે રીતે થાય છે. એક તમે કટિંગથી પણ વાવી શકો અને એક તમે એને સીડથી વાવી શકો. હવે એડેનિયમમાં સીડ પોડ આવે જ છે. આ સીડ પોડનું કલેક્શન અને તેને ગ્રો કરવા એ થોડું ટેકનિકલી જાણવું પડે. એ તમે સમજી લો તો ખૂબ સહેલાઈથી તમે એનું પ્રોપોગેશન કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ કારીગીરી બાય મયુરી પટેલમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. એડેનિયમનું ગુજરાતી નામ રણનું ગુલાબ છે. આ રણમાં જ ઉગતો પ્લાન્ટ છે અને ભગવાને એવી આપી છે શક્તિ એના સીડ્સમાં કે એના સીડ્સમાં પાંખો હોય છે એટલે એની જાતે જ્યારે તે સિંગમાંથી નીકળે ત્યારે તે ફાટી અને ચારે બાજુ ફેલાય છે. આ એડેનિયમનું સીડ પોડ છે. હવે આ જો ફાટી જાય તો તેના બધા જ સીડ ઉડી જાય. એટલે એ થોડી કાચી અવસ્થામાં હોય ત્યારે જ તમારે તેને આવી રીતે દોરીથી બાંધી દેવાની છે. તેને બાંધી દેશો એટલે સાવ સોફ્ટ હાથેથી બાંધવાની છે અને તેને બાંધી દેશો એટલે એના સીડ પોડમાંથી સીડ ઉડીને તમારા હાથમાંથી નીકળી નહીં જાય. આવી રીતે એકદમ સોફ્ટ તમે આને બદલે સેલો ટેપ પણ વાપરી શકો છો કે પતલો દોરો કે ગમે તે યુઝ કરી શકો છો. પણ હળવા હાથે બાંધવું, એકદમ ફિટ બાંધવાનું નથી. ખાલી તેના બે ભાગ છે સીડ પોડના એ ફિક્સ રહે એટલે ઘણું. આવી રીતના બાંધી દીધા પછી તમારે જોતા રહેવું કે જ્યારે સિંગ એકદમ પાકીને જાતે ફાટે ત્યારે સીડ કલેક્ટ કરવાના છે. હવે આ સીડ પોડ મેચ્યોર થઈ જાય ત્યારે એને પ્લાન્ટમાંથી કટ કરી લેવાના છે કાતરથી અને પછી એને સીડ કાઢવાના છે. જો સીડ પોડ લીલા લાગે તો તમારે બે ત્રણ દિવસ તેને હળવા તાપમાં સૂકવી દે. પરંતુ પહેલાં તમારે આ સિંગ છે એ કટ કરી લેવાની છે પ્લાન્ટમાંથી અને પછી એમાંથી સીડ્સ કાઢવાના છે. આ સીડ્સ કાઢો ત્યારે બહુ પવન ન હોય તેવી જગ્યાએ બેસવું એ ખાસ ધ્યાન રાખજો, નહીંતર હાથમાંથી તરત જ ઉડી જશે. જુઓ આવી રીતના હોય છે આની રચના. બંને બાજુ પાંખો હોય છે. એ પાંખોને તમે આવી રીતના દૂર કરશો ને એટલે આ દૂર થઈ જશે. આવી રીતના આ પાંખો કાઢી, પીછા કાઢી અને આવી રીતના બધા સીડ્સ કલેક્ટ કરી લ્યો. હવે આવી રીતના સીડ્સ કાઢી લીધા પછી તમે કોઈપણ જાતનો ફંગીસાઇડ પાવડર હોય એની ઉપર સ્પ્રિંકલ કરી અને સીડ્સને મિક્સ કરી અને આ સીડ્સને સીધા ગ્રો કરી શકો છો. બીજી રીત એ છે કે આ સીડ્સને ઓવરનાઇટ માટે આવી રીતના આમાં પાણીમાં પલાળી દેવા. બંને ટેકનિક બરોબર જ છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. તમે એવું પણ કરી શકો કે ફક્ત પાણીમાં તેને પલાળો અને સવારે અડધી કલાક માટે તેમાં ફંગીસાઇડ એડ કરો. ઘણા લોકો ખાલી 2-3 કલાક સાદા પાણીમાં પલાળી રાખે અને ફંગીસાઇડવાળું પાણી માટીમાં સ્પ્રે કરે. ઘણા લોકો એની ફોતરી ઉતારી નાખે સીડ્સની અને પછી વાવે. ઘણા લોકો આડા સીડ્સ રાખે અને ઘણા ઊભા રાખે. એટલે બધા પોતપોતાની રીતે કરે છે પણ સીડ ગ્રો થઈ જાય છે. આ મેં રાત્રે પલાળેલા સીડ હતા, આમાંથી મેં અત્યારે જે કાઢ્યા છે. અને હવે હું તમને આ સીડ્સ કેવી રીતે ગ્રો કરવા, એનું સોઇલ મિક્સચર શું રાખવું એ બતાવું છું. હવે સીડ ગ્રો કરવા માટે મેં રેતી અને કોકોપીટનું મિક્સચર લીધું છે. એમાં ઘણી જાતના મિક્સચરનો તમે યુઝ કરી શકો છો. એકલી રેતી, એકલી કોકોપીટ, રેતી કોકોપીટ અને વર્મી કમ્પોસ્ટ, તમને જે અનુકૂળ હોય તે તમે લઈ શકો. પરંતુ ખાલી ધ્યાન એટલું રાખવાનું કે એ જે સોઇલ મિક્સચર છે એ પોરસ હોવું જોઈએ. પોરસ હોય તો જ સીડ ગ્રો થાય. અને એના માટે મેં જે કન્ટેનર લીધા છે તે જો આવા માટીના છીછરી ટ્રે હોય ને એવી ટ્રે, આ પ્લાસ્ટિકના ડબ્બા મારી પાસે જે વેસ્ટ હતા અને તે લીડવાળા છે એટલે એનો ડબલ બેનિફિટ છે. એટલે આ પ્લાસ્ટિકના લીડ, આ ઊંડું છે પરંતુ છતાં પણ મેં આ લીધું છે કારણ કે મારી પાસે પડ્યું હતું. બાકી આટલી બધી ઊંડાઈની જરૂર નથી. આટલું છીછરું હોય કન્ટેનર તો પણ આ ચાલે. આમાં ડ્રેનેજ હોલ પ્રોપર છે. જુઓ તમે
સરસ મેં ડ્રેનેજ હોલ બનાવી નાખ્યા છે. હવે કોકોપીટ અને રેતીનું મિક્સચર કરી અને હું આ કન્ટેનરમાં ભરી દઉં છું. આમાં તમે થોડું કમ્પોસ્ટ પણ એડ કરી શકો છો. મેં અત્યારે કમ્પોસ્ટ એડ નથી કર્યું, કારણ કે એક કે બે મહિના પછી મારે આને રિપોર્ટ કરવા જ છે, એટલે ત્યારે હું કમ્પોસ્ટ એડ કરી દઈશ. અત્યારે મેં ખાલી કોકોપીટ અને રેતી જ લીધા છે. હું તમને એક કન્ટેનરમાં ગ્રો કરીને બતાવી દઉં છું. હવે આની અંદર આ મિક્સરને ભર્યું. હવે આની ઉપર સીડ્સ છે એ એક ઇંચના ગાળે હોવા જોઈએ. એક ઇંચ તો કમસે કમ એને જગ્યા મળવી જ જોઈએ, અને સીડ્સની વચ્ચે જગ્યા રાખવાથી ગ્રો પણ સરખું થશે. અને બહુ ઝાઝા અત્યારે તો હું તમને બતાવવા માટે થોડા સીડ્સ બતાવું છું, બાકી આપણને ખ્યાલ છે કે જ્યારે આનું સીડ પોડ નીકળે ત્યારે સીડ્સની સંખ્યા ખૂબ વધારે હોય છે. તો એકદમ વધારે તમે સીડ્સ મૂકી દેશો તો જર્મિનેશન ચાન્સ ઓછો થઈ જશે. આમાં મેં 9 સીડ્સ ગ્રો કર્યા છે. હવે આને કવર કરવા માટે, આ કોઈ પણ સીડનું ગ્રો કરવો હોય ત્યારે એને કવર કરવા માટે સીડની જેટલી જાડાઈ હોય તેટલો જ તેની ઉપર થર કરવો. એટલે ખાલી આને હું ઢાંકીશ જ, આને ખાલી દેખાય નહીં એટલું ઢાંકીશ. 1 સેન્ટીમીટર જેટલું જ અંદાજે હું કરીશ. ધારો કે તમે ચણું વાવો તો ચણા જેટલી જાડાઈનો તમે થર કરો તો ચાલે, બાકી સીડને ગ્રો થવામાં થોડી વાર પણ લાગે અને ઘણી વાર એ સીડ દબાઈ પણ જાય કે ગળી પણ જાય, એટલે બહુ વધારે આને કરતી નથી. હવે આની ઉપર સીધું પાઇપથી કે એનાથી વોટરિંગ નહીં કરવાનું, નહીતર બધી સીડ હલી જશે. આની ઉપર હું ખાલી સ્પ્રે કરું છું. આટલો સ્પ્રે કરું છું. હવે લગભગ આને અઠવાડિયા 10 દિવસ સુધી સ્પ્રે કરવાની જરૂર પડશે નહીં. જુઓ, સ્પ્રે કર્યો તો મને આ સીડ્સ થોડા દેખાવા માંડ્યા છે, એટલે હું ફરીથી એની ઉપર થોડું કોકોપીટ એડ કરી દઉં છું. સીડ ખુલ્લા ન રહેવા જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. હવે આને હું બંધ કરી દઉં છું. આ જે સ્ટ્રોબેરીનું બોક્સ છે એમાં તો ઓલરેડી અહીંયા કાણા છે. હવે આને હું અંધારી જગ્યામાં રાખીશ, આને અંજવાળામાં નહીં રાખું. મારા ઘરની એકદમ જે અંધારી જગ્યા હશે ને ત્યાં હું આને મૂકી દઈશ. એવી જ રીતના હું આ ડબ્બામાં પણ તમને બતાવું. સીડને બહુ પ્રેશર પણ નથી આપવાનું અને એકદમ હળવા હાથે લગાવવાના છે. આની ઉપર હું રેતીવાળું નથી નાખતી, આની ઉપર હું ખાલી કોકોપીટ જ સ્પ્રે કરું છું. ખાલી આવી રીતના હળવા હાથે આ હું કોકોપીટ એડ કરી દઉં છું અને આને એકદમ અંધારી જગ્યાએ રાખીશ. એકદમ તાજા સીડ્સ હોય, હાર્વેસ્ટ કરીને તરત જ તમે લગાવો તો એનો ચાન્સ ખૂબ વધી જાય છે, અથવા તમારે કોઈ સારા સેલર પાસેથી જ સીડ્સ લેવા. થોડા કોસ્ટલી આવે પણ એમના સીડના જર્મિનેશનનો ચાન્સ ખૂબ વધી જાય છે. એટલે આવી રીતના તમે હળવા હાથે કોકોપીટનું લેયર કરો અને પછી એને સ્પ્રેથી વોટર કરવાનું છે. નળથી કે ગ્લાસથી કે કેનથી વોટરિંગ કરવાનું નથી. ફૂલ વોટરિંગ, એક વખત ફૂલ વોટરિંગ કરી દો, બધી જ કોકોપીટ ભીની થઈ જાય એટલું વોટરિંગ કરો. અને હવે હું આને પેક કરીને મૂકી દઉં છું અને હવે રાખીશ એવી જગ્યાએ કે જ્યાં એકદમ અંધારું હોય, ડાર્ક જગ્યાએ આને રાખી દઈશ.
હવે આજે છે 20 માર્ચ અને 16 માર્ચે અમે સીડ જર્મિનેટ કરવા મૂકેલા. હવે આજે હું તમને એનું રિઝલ્ટ બતાવું છું. આ ડબ્બો છે એમાં ઓલરેડી ઉપર આવી રીતના કાણા હતા અને આમાં મેં ઉપર કોઈ જાતનું એર માટે રાખેલું નથી અને મેં એ કઈ વાર ખોલ્યા પણ નથી. હું તમને બંને ડબ્બા ખોલીને બતાવી દઉં. ડબ્બા એકદમ ફિટ હતા, જુઓ તમે. બધા ઓલમોસ્ટ આમાં 25 સીડ મેં નાખેલા. ઓલમોસ્ટ આમાં બધા જ સીડ્સ જર્મિનેટ થઈ ગયા હોય એવું લાગે છે. કદાચ એકાદું બાકી હશે અને આમાં પણ થઈ ગયા છે. તો આમાં તમને જુઓ આ ભેજ દેખાય છે. આમાં મેં કોઈ કાણું નહોતું કરેલું અને આમાં હતા અને મેં એકે વાર સ્પ્રે પણ નથી કર્યો તો પણ કોકોપીટ એકદમ ભીની છે. તો આવી રીતના આ સીડ્સ જર્મિનેટ થઈ ગયા છે અને આ તેનું રિઝલ્ટ છે. આમાં થોડીક હાઇટ વધારે આવી છે. બંને સરખા જ સીડ હતા પણ આ એકદમ પેક હતું એમાં હાઇટ વધારે આવી છે અને આમાં થોડા હજી નાના સીડલિંગ થયા છે. એકે વાર મેં પાણી આપેલું નથી. હવે આજે એને થોડીક વાર હું ખુલ્લા રાખીશ અને ફરીથી એ જ જગ્યાએ રાખી દઈશ અને જ્યારે આમાં 5 કે 6 સાચી પાંદડી, આ પાંદડી નહીં, આના પછીની જે સાચી પાંદડી આવશે ત્યારે હું આ સીડને ટ્રાન્સપ્લાન્ટ કરીશ. અંદાજે 1.5 કે 2 મહિના પછી આનો ટ્રાન્સપ્લાન્ટ કરવાનો સમય આવશે. ત્યાં સુધી આ સીડ્સને હું આમ જ રાખીશ. ઘણા લોકો આ સીડ્સને પુષ્કળ અંધારામાં, એટલે કે કોઈ પણ ટબમાં વાવ્યું હોય તો એની ઉપર બીજું મોટું ટબ ઊંધું વાળે, ઘણા લોકો આવી રીતના પોટમાં વાવી અને એની ઉપર આ ઢાંકણાને બદલે એક આખી ડોલ ઊંધી વાળી દે, ઘણા લોકો ગ્લાસમાં વાવે અને પછી એ બધા જ ગ્લાસની ઉપર એકસાથે ઢાંકી દે એવી રીતે રાખતા હોય છે. બધાની પોતપોતાની મેથડ હોય છે અને બધી મેથડથી આ સીડ્સ ગ્રો થઈ જાય છે. તમને જે રીતે ફાવે તેવા તમે કન્ટેનર લઈ શકો છો અને તમે એટલા પ્રકાશમાં રાખી શકો છો. પણ બહુ વધારે પ્રકાશમાં આ સીડ્સને ગ્રો કરવા માટે રાખવા નહીં. જ્યારે થોડા સીડલિંગ ફૂટી જાય, જેમ કે અત્યારે નીકળી ગયા છે, પછી તમે એને થોડો પ્રકાશ આપો તો ચાલે. હવે આને દરરોજ સવારનો થોડોક પ્રકાશ હું દેખાડીશ અને ધીમે 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 એને પ્રકાશની આદત પાડી અને પછી જ સનલાઇટમાં મૂકીશ. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આ એડેનિયમના સીડલિંગનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમે એડેનિયમ વિશેના બીજા કયા વિડીયો જોવા માગો છો તે અંગે નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.